वंदे मातरम बाळ मित्रों, केम छो? मजा में ने? आज आपणे कलरवनो विषय भणीशुं। एमां आपणे कयो पाठ भणीए छे? पाठ 9, पोपटे खाधी पाकी केरी। बराबर ने? जुओ बाळ मित्रों, एमां आजे आपणे पाना नंबर 103 भणीशुं। 103, बराबर ने? आ पानू तमे काढीने बेसो मारी साथे। हवे जोईए प्रश्न 9, टपका जोड़ो अने लखो। बराबर, एमां भ भમરડાના ભ ને વ્યવસ્થિત ચિત્રોએ પેન્સિલ ઘૂંટવાની છે। ખ્યાલ આવ્યો? આ શું છે? ભ ભમરડાનો ભ, એની ટપકા પર તમારે વ્યવસ્થિત રીતે પેન્સિલ કરવાની છે, આવી રીતે। અને અહીંયા પણ પ પમરડાનો પ આટલો મોટો લખવાનો છે, બંને લીટીને અડીને। બરોબર, આજો મસ્ત લખા ને, એટલે તમને આવડી જાય ને એવી રીતે લખતા। ચાલો આગળ જોઈશું આપણે। ય યતિનો ય, યજ્ઞનો ય, એને પણ આપણે અહીંયાથી લખવાનું ચાલુ કરીશું। ય યતિનો ય, યતિનો ય, યજ્ઞનો ય, આ બંને લીટીને અડીને લખવાનું રહેશે। બરોબર, યજ્ઞનો ય। પછી નીચે જોઈશું આપણે શું છે। ધ ધજાનો ધ, ધ ધજાનો ધ, ધ ધજાનો ધ, ધ ધજાનો ધ। બાળ મિત્રો જો, યતિનો ય લખવા માટે શું લખીશું આપણે? પહેલાં ગ ગણપતિનો ગ, પછી એનું પેટ બહાર કાઢીશું અને પછી નીચે લીટી કરીશું આપણે આ રીતે। બરોબર, અને ધ ધજાનો ધ આમ લખશો તો ખોટું થશે, એનો લીટો આપણે આમ નીચેથી જ કરવાનો રહેશે। આ આપણો ઘ ઘરનો ઘ થાય, પણ ધજાનો ધ કેમ થાય? આવી રીતે, અને ન બરોબરમાં આપણે નીચેથી લીટો કરીશું। બરાબર ને? કેમ? આ પ્રમાણે। બરાબર, દેખાયો તને? અહીંયા તમને અહીંયાથી લીટો કરવાનું રહેશે, સીધો ઉપર સુધી લીટો લઈ જશો, એ તમારો ધજાનો ધ ખોટો થશે। બરાબર, હવે ધજાનો ધ લખવા માટે આપણે જુઓ આ પ્રમાણે લખીશું। આમ બરાબર, હવે આવ્યો ફ ફટાકડાનો ફ, ફ ફાનસનો ફ, એને પણ આપણે પેન્સિલ વડે પહેલાં ખોટી લઈશું। બરાબર, ઘૂંટવાનું એટલે કે એક જ વાર પેન્સિલ ફેરવવાની રહેશે બરાબર ટપકા પર, પછી વારે ઘડીએ એની ઉપર પેન્સિલ ફેરવવાની નથી। ફ ફાનસનો ફ, ફ ફટાકડાનો ફ, એ કેમ કરીશું? પહેલાં ક કમળનો ક કરી લેવાનો અને આ બાજુથી આ આપણે એક લીટો કરી દેવાનો રહેશે, આ મીંડું આવવું જરૂરી છે। દેખાયું? કેમ કરીશું? ફરીથી જોઈશું આપણે આ પ્રમાણે। ચાલો જુઓ બાળ મિત્રો, કેમ કરીશું આપણે ફ ફટાકડાનો ફ? આ પ્રમાણે લખીશું। બરોબર ને? ચાલો આગળ જોઈશું આપણે। હવે શું આવ્યું બાળ મિત્રો? શું લખેલું છે? અઈ ઐરાવતનો અઈ, બે માત્રા છે બાળ મિત્રો, દેખાયું તમને? અપર કેટલા માત્ર છે? બે, હે ને? તો એને આપણે આ રીતે લખીશું। બરોબર, બંને લીટીને અડીને લખવાનું રહેશે। બરોબર ને? બંને લીટીને અડીને લખવાનું રહેશે, અઈ ઐરાવતનો અઈ। હવે જોઈશું આપણે આવું ઔષધનો આવું, આવું કાનો ને બે માત્રા, અને કાનો ને બે માત્રા ઔ, અને કાનો ને બે માત્રા ઔ, અને કાનો ને બે માત્રા ઔ,
અને કામો ને બે માત્રા ઔ ઔષધનો ઔ ઔષધનો ઔ ઔ ઔષધનો ઔ આ રીતે તમારે આખું પાનું લખવાનું રહેશે બરાબર ને ચલો હવે આપણે બીજું પાનું જોઈશું બાળમિત્રો હવે શું આવ્યું પ્રશ્ન 10 લખો એની જેમ જ છે ભનેકાનો એકમાત્ર ભો ભનેકાનો એકમાત્ર ભો ભનેકાનો એકમાત્ર ભો ભનેકાનો એકમાત્ર ભો એક જ માત્ર છે બાળમિત્રો ભનેકાનો એકમાત્ર ભો ભનેકાનો એકમાત્ર ભો ભનેકાનો એકમાત્ર ભો ભને કાનો ને બે માત્રા ભવ ભને કાનો 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 બે માત્રા ભવ આવી રીતે તમારે લખવાનું રહેશે બરાબર ને હવે આગળ જોઈશું બાળમિત્રો આપણે યને કાનો અને એકમાત્ર યો યને કાનો 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 એકમાત્ર યો બરાબર ખ્યાલ આવ્યો બાળમિત્રો યને કાનો અને માત્ર યો યને કાનો ને બે માત્રા યૌ યને કાનો બે માત્રા યૌ યને કાનો બે માત્રા યૌ યને કાનો બે માત્રા યૌ બરાબર આગળ જોઈશું ધને કાનો માત્ર ધો 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 ધને કાનો ને બે માત્રા ધૌ ધને કાનો 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 બે માત્રા ધૌ બરાબર બાળમિત્રો આગળ જોઈશું આપણે છેલ્લો અક્ષર છે આપણો માત્ર ફો ફને કાનો માત્ર ફો ફને કાનો માત્ર ફો ફને કાનો માત્ર ફો ફને કાનો બે માત્રા ફૌ 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 હવે આપણે બાજુનું પાનું જોઈશું એ પહેલાં તમારે જોઈ લેવાનું છે કે આ આખું પાનું આ રીતે લખવાનું રહેશે હે ને ચલો આગળ જોઈશું આપણે આગળનું પાનું ચલો બાળમિત્રો આપણે આગળનું પાનું જોઈશું વાંચો અને લખો આ પણ તમારે જોઈ જોઈને લખવાનું જ છે સને કાનો બે માત્રા સૌ શું લખીશું બંને લીટીને અડીને લખવાનું રહેશે સને કાનો બે માત્રા સૌ પને કાનો બે માત્રા પૌ અને કાનો આ પૌવા પછી ગૌશાળા ગૌતમ ગૌરવ કૌશિક સૌરભ ભૌતિક ભૌમિક સૌરવ આવી રીતે તમારે અહીંયા સામેની લાઈનમાં લખવાનું રહેશે બરાબર ને ચલો આગળ જોઈશું આ પણ એવું જ છે બાળમિત્રો આપણે હું બોલું એમ બોલવાનું રહેશે તમારે ભીંડાનું શાક અહીંયા તમારે લખવાનું ભીંડાનું શાક બરાબર
अक्षर सारा करवाना रहेशे, बन्ने लीटीने अडीन लखवानुं रहेशे। गायना सींगड़ा, हाथीनी पूछड़ी, रेतीनो ढकलो, बोरनो ठळियो, बराबर। आगळ जोईशुं, कांचनी सीसी, लाकडानी खुर्शी। फरी एक वार वांचन करीशुं बाळ मित्रो आपणे। सौ, पौवा, गौशाळा, गौतम, गौरव, कौशिक, सौरभ, भौतिक, भौमिक, सौरव। वाक्य जोईशुं, भींडानुं शाक, गायना सींगड़ा, हाथीनी पूछड़ी, रेतीनो ढगलो, बोरनो ठळियो, કાચની સીસી, લાકડાની ખુરશી। બાળ મિત્રો, આવી રીતે તમારે વાંચન કરવાનું છે અને સામેની સાઈડ લખવાનું છે। તો ચાલો બાળ મિત્રો, હવે આપણે આ પીરિયડ અહીંયા પૂર્ણ કરીએ છીએ। આવજો।